નોજવે ને એવું તો ભાઈ કોઈ ન કરે એવું જગતમાં. પૂછો, આગળ વધો, દરવાજા બંધ લાગે ખોલવાની કોશિશ કરો. પ્રયત્ન, આપણે હમણાં જ વાત કરી, કોશિશ પ્રયત્ન. મેં જે ગઈકાલે લેખ લખ્યો ને રવિવારે, મેં કીધું મેં તો એક્ઝામવાળાને ધ્યાનમાં રાખીને લખ્યું, પણ એ સત્ય બિઝનેસમાં પણ લાગુ પડે એવું છે કે આ દુનિયામાં કેટલે એજ્યુકેટેડ માણસો છે ને, એજ્યુકેશનની મોટી મોટી માર્કશીટો લઈને નોકરી માટે રખડે છે. તમે જોતા હશો, હું જોઉં છું, મારી પાસે ફોન આવે છે ભલામણ માટે. ખાલી શિક્ષણવાળા જ સફળ થાય એવું જગત નથી. કેટલાય ટેલેન્ટેડ લોકો, ટેલેન્ટ આપણે નથી જોતા. ઘણા રેલવે સ્ટેશનની અંદર કેવા સિંગરો આંટા મારતા હોય, તમને એનું ગળું સાંભળીને એમ થાય કે આને તો ફિલ્મમાં ગાવું જોઈએ, પણ ગાતા હોય રેલવે સ્ટેશને ભીખ માંગવા. કોકના લગ્નની અંદર જઈને ઠેકડા મારતા હોય. ટેલેન્ટથી પણ દુનિયામાં જગત જીતાતું નથી. એકલી ટેલેન્ટ કેમ નથી આવતી? એજ્યુકેટેડ ચોકડી, ટેલેન્ટેડ આપણે કહીએ પ્રતિભાશાળી, એ કંઈક ભટકાતા હોય પડતા હોય. ટેલેન્ટ એ ગિફ્ટ છે ભગવાનની. કોઈકને શાયરીની મળી હોય, કોઈને બિઝનેસની ગણિતની મળી હોય, કોઈને કંઠની મળી હોય, કોઈને અભિનયની મળી હોય, કોઈને ચિત્રકામની મળી હોય, પણ ગિફ્ટ છે એ ભગવાને તમને આપી. મને કોઈક મૂર્તિ આપે ગિફ્ટમાં, આ તમે તુલસીને છોડ આપો, તમને સાદું ઉદાહરણ આપું, તમે તો ભેટ આપીને મને, હવે એની મેળે મેળે ઉછરી જવાનો જ મારા ખોબામાં. મારે તો એને કુંડામાં, કોઈક માટીમાં, ઘરમાં ક્યાંક વાવવો પડે, એને રાખવો પડે, એને પાણી આપવું પડે, એને ઉજાસ મળે એવી વ્યવસ્થા કરવી પડે, એને ઉછેરવો પડે. એમ ભગવાન બધાને ટેલેન્ટ નામની ગિફ્ટ તો આપે, પણ તમારે એને નર્ચર કરવી પડે, એને પોલિશ કરવી પડે, એને સુધારવી પડે, એને મઠારવી પડે, એને નવી કરવી પડે, એને રંગબેરંગી કરવી પડે. આ હીરાનું શહેર છે સાહેબ, ખાલી ઢેફા આપો, ખાલી કટકા આપો એમ ન જગતની અંદર પૈસા આપે. કટિંગ કરો, પોલિશિંગ કરો, પછી એનો આકાર બને, પછી એના પૈસા નક્કી થાય, પછી કરોડોના ભાવ આવે. એટલે મારા મિત્રો, અને હંમેશા યાદ રાખજો, મમરાની ગુણ હોય પણ હીરાની તો પડીકી જ હોય, હીરાની ગુણ ન હોય. એટલે બહુ બધું આમ કરનાર ને તેમ કરો ને એવું એકારે લઈને નીકળતા હોય ને એનાથી ચેતતા રહેવું, એ મમરાની ગુણ કહેવાય. એવા ઘણા હિસાબ પૂછો, અમારા યુવાન બિઝનેસમેન મિત્રો છે ને પૂછો, ઘણા નામ તમે મળો ને એને એકારે 20 બિઝનેસ કરી નાખવા હોય એક જ વર્ષમાં. હો પાછા બે ચાર તો લોન્ચ કરી નાખે ને, લોગો બનાવી આવે ને, ગ્રાફિક બનાવી આવે ને, કન્સ્ટ્રક્શનની સાઇટ બનાવી નાખે, બરાબર, કંઈક એજન્સી નવી ખોલી નાખી હોય, ફોરેનમાં પણ કંઈક જઈને કરી નાખવું હોય, જે હાથમાં આવે ને, જે છાપામાં વાંચે ને કે આમાં કંઈક હારી તક છે એમ, કોઈ કે ટ્રી પ્લાન્ટેશનમાં હારી તક છે, તેને ચાના બગીચો કરવો હોય. આ હું ચેતતો રહું આવા લોકો જે મને મળે ને, કારણ કે આપણને ખબર હોય કે ભાઈ બધી થાળીમાં તમે વાટકા લઈ શકો, બધી રસોઈ લઈ શકો, પણ પેટની મર્યાદા હોય, તમે બધું એકારે ચાવી ન શકો, પચાવી ન શકો. એટલે એક પૂરું કરો ને બીજું કરો, એકારે બધું કરવા જાઓ એમ નહીં થાય. સેમસંગ જેવી કંપની પહેલાં વોશિંગ મશીન કે ફ્રીઝ બનાવે, એમાં સફળ થાય, એસી બનાવે, એમાં સફળ થાય, ટીવી બનાવે, એમાં સફળ થાય, મોબાઈલ બનાવે. સ્ટેપ બાય સ્ટેપ ડાયવર્સિફિકેશન કરશો, મજબૂત રહેશે. એક ઝાટકે બધા પ્રોડક્ટ લોન્ચ કરી દેશો, એકેમાં ધ્યાન નહીં રહે, એવી કંપનીઓ છે જ ને, એકારે બધું લોન્ચ કરી દીધું પછી એકે પ્રોડક્ટ ન આવેલી હોય. એટલે મારા મિત્રો, આ સમજવા જેવી ટીપ છે કે જ્યારે તમે કાંઈ પણ બિઝનેસ કરવા માગતા હો, ઇવન એમાં પણ ટેલેન્ટેડ એજ્યુકેટેડ, તો બધા ભણેલા જ બિઝનેસમેન હોત, બધા આવા લતા મંગેશકર ટાઈપના પ્રતિભાશાળી લોકો હોય ગિફ્ટવાળા, એ જ હોત નો તો લકી, આપણે એમ કહીએ લકી. લક તો મિત્રો તમારા દરવાજા ખોલી દે તકના, આવડત તો હોવી જોઈએ ને. લકના જોડે તમને ચાન્સ મળે. લક કોને કહેવાય? મહેન્દ્રસિંહ ધોનીને 2007 વર્લ્ડ કપમાં આપણે ભૂંડે હાલ આવ્યા, રાહુલ દ્રવિડની કેપ્ટનશીપની છે, એમાં સિનિયર બધા 5 ખેલાડીઓને બોર્ડે એમ કીધું કે તમે આરામ કરો. T20 વર્લ્ડ કપ, ત્યારે T20 તો નવું હતું, જેને ઇતિહાસ યાદ હશે એને યાદ હશે. એટલે ખાઓ નવા ખેલાડીઓની, આરપી સિંહ ને જોગિંદર શર્મા ને એવા બધા, જે અડધા તો અત્યારે ટીમમાં કોઈ છે ને કોઈ યાદ નથી કરતું એને, એવા એવા ખેલાડી હતા. અને વિકેટ કીપર હતો મહેન્દ્રસિંહ ધોની, એ વિકેટ કીપર તરીકે એને એમ કે આને કેપ્ટન બનાવો, કારણ કે હુકમ વિકેટ કીપર ફરજિયાત દરેક મેચ રમવાના હોય, ત્યારે થોડો કેપ્ટન કુલ ને ફલાણું ઢીકણું ને એવી ખબર હતી કે 200 કરોડ દર વર્ષે કમાશે, એના ઉપર ફિલ્મ બનશે. પણ તોય એને કેપ્ટન બનાવ્યો, તક આવી, જુઓ અણધરી તક આવી, એટલે નરસિંહરાવની જેમ અચાનક જ, કારણ કે આપણે વર્લ્ડ કપ હારી ગયા, એમાં કઈ ધોનીનો રોલ નતો, પણ એને કારણે જેટલા સચિન દ્રવિડ બધા સાઇડ લાઇન થઈ ગયા અને નવા વછેરાઓ બધા આવ્યા,
એની કેપ્ટનશીપ ધોનીને સોંપાણી. એ T20 વર્લ્ડ કપ આપણે જીતી ગયા ને ત્યારનો ધોની ગોઠવાઈ ગયો, એની મરજીથી એને છોડ્યું ત્યાં લગી રહ્યો. એને છોડ્યું, એને કોઈ ખસેડ્યો તો નથી, એને છોડી દીધું કે હવે મારે આ નથી કરવું, હવે કોલિન બનાવો. ત્યારે રહ્યો, હજી એની જીજી વિષય જ છે. આ છેલ્લો એક મેચ હમણાં હતો, એને જોયું હોય એને એક મોટિવેશનલ સ્પીચ આપી ઓલા મનોજ પાંડેને, એ મોટિવેશન જ હતું. બરાબર કે આવું તારાથી આટલો સિનિયર છું, મારા સ્નાયુ જવાબ દઈ દેવા જોઈએ, મારા ટાંગામ જોર ન હોય એટલે બદલું હું બીજો રન દોડવા તારા માટે તૈયાર છું. સ્ટ્રાઇક તો તારે લેવાની જ, મારે તો ફટકા નથી લેવાના, તારે લેવાની છે સ્ટ્રાઇક. અને તું આમ જોવે પાછું આમ બોલે ઓલી બાજુ ઊંધી દિશામાં, એને દેખાતું જ નથી ખામાં માણસ શું કરે છે. એટલે પછી એને એક તાત્કાલિક મોટિવેશનલ સ્પીચ આપી અડધી મિનિટની. પછી તેને એમ લાગ્યું કે આમાં કંઈ આપણે જ લડી લેવું જોઈએ, આપણે આ માથાકૂટમાં અર્જુન ઉપર ભરોસો નહીં રખાય, આપણે કૃષ્ણ થવું પડશે. એટલે સીધી એક સિક્સર ને બે ફોર ને એવું મારીને બતાવી દીધી ઓવર. પણ એ માણસને સ્પિરિટની વાત છે, મારો પોઈન્ટ એ છે. એ ગુસ્સો શું કામ આવે? કેમ એ ધોનીને તો આપણે હારી હારી સિચ્યુએશનમાં ગુસ્સે થતા નથી જોયો. એને જોજો ગુસ્સો પોતાના માટે નથી કર્યો, કારણ કે સ્ટ્રાઇક તો એની હતી નહીં. જોઈ મેચ જેણે જોયો હોય એને ખબર હશે કે સ્ટ્રાઇક તો પાંડેની આવવાની હતી બીજો રન થતો. એટલે કંઈ ધોનીએ પોતાના માટે ગુસ્સો નથી કર્યો. કોઈ પણ માણસ જે કમિટેડ હોય ને કામ માટે, એને ગુસ્સો ત્યારે આવે કે હું જેટલું કમિટમેન્ટ રાખું છું એટલું હામાવાળો કેમ નથી રાખતો. ત્યારે ગમે એવો મને હલી જાય. ધોની જેવો કેપ્ટન કુલે હલી ગયો, જોઈ લો તમારી સામે કે ભાઈ મારા માટે હું કોઈ દી ગુસ્સો, હું હારી જાઉં તો હું સ્થિર મોઢું રાખીને જતો રહું છું, મારાથી કેચ છૂટે તો હું બેટ નથી પછાડવા, અરે વિકેટમાં હાથ નથી પછાડતો, શાંતિથી ઉભો રહું છું. પણ હું મારું 100% આપું છું ને તમે તમારું 50% એને આપો એમ કેમ હાલે? આ શીખવાનું છે. મેં તમને યાદી બનાવીને આપી ને કે લકી લક મહેન્દ્રસિંહ ધોનીને ચાન્સ આપે, લક નરસિંહ રાવને ચાન્સ આપે, ત્રેવડ ન હોય તો એ ચાન્સ તમે મેળવી ન શકો. એમ તો આપણે ગુજરાતમાં બે બે મહિને નહીં મુખ્યમંત્રી થયા હતા યાદ હોય તો, એક જમાનામાં લકે તેને મુખ્યમંત્રી પદ આપી દીધું. બરાબર, એમને ન ફાવ્યું એ મેનેજ કરતા, બે મહિનામાં ત્રણ મહિનામાં ચાર મહિનામાં જતા રહ્યા. લક તમને ચાન્સ આપે પણ એ ચાન્સને કેપિટલાઇઝ કરવાની ત્રેવડ તમારામાં હોવી જોઈએ, આવડત તમારામાં હોવી જોઈએ, સ્કિલ તમારામાં હોવી જોઈએ. લક બહુ સરસ વસ્તુ છે, એ અચાનક તમારા માટે દરવાજો ખોલશે, પણ જે મિનિટે દરવાજો ખોલે એ મિનિટે, તમને હું એક સાદું ઉદાહરણ આપું, અહીંથી તમે બહાર નીકળો છો, હાઈ ક્લાસ મજાની એક BMW ગાડી પડી છે એમને, અંદર કાગળિયા પીડા છે, ખાલી નામ જ લખવાનું છે, બાકી ગિફ્ટના બધા પેપર્સ રેડી છે, દરવાજો ખુલ્લો છે, ચાવી અંદર ભરાવેલી છે. બરાબર, કોઈ છે નહીં આજુબાજુ, 1.5 કરોડની કાર છે. તમને ડ્રાઇવિંગ જ ન આવડતું હોય તમે શું કરો? બરાબર, તમે કયો ફોન કરીને કોકને બોલાવવું હોય તો બીજાની નજર પડે ને ત્યાં લગીમાં, તો જેને આવડતું હોય તમારો ફોન વાળો આવે ત્યાં લગી જતો રહે લઈને. પોઈન્ટ એ છે કે લક નામની ગાડી કદાચ ખુલ્લા દરવાજે ચાવી સાથે ઊભી હોય ને તો એ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવાની કેપેસિટી તો આપણે પહેલેથી રેડી કરીને રાખવી પડે, તો તમે એ ઘરે લઈ જઈ શકો. લકીએ નીકળી ગયા, એજ્યુકેટેડ નીકળી ગયા, ટેલેન્ટેડ નીકળી ગયા, તો આ જગતમાં સફળ થાય છે કોણ? બ્યુટીફુલ, એ તો ચડતા સૂરજ ધીરે ધીરે ઢળતા હે ઢળ જાયેગા. એટલે ઘણા તો આપણે લગ્ન બગનમાં જાય ને જોઈએ કે આવા તો કોઈ દી દેખાતા નહોતા, પછી એને હાંજે પાછા હોટલની લોબીમાં હોય ઉતારો બુતારો જે આપ્યો હોય લગ્નનો, ત્યાં મળીએ ત્યારે ખબર પડે કે ઓલો તો મેકઅપ હતો, ફેક્ટરી રિસેપ્ટ જુદું છે, આ તો એ પતિ, આ તો વોલપેપર લગાડ્યા હતા. બરાબર, મૂળ ફેક્ટરી રિસેપ્ટ તો જુદું સેટિંગ બતાવે છે. તો મારા મિત્રો, સફળતા એક જ બાબતથી મળે છે, ખંત, ધગશ. એક ધારું ચોટી પડવાનું, મચી પડવાનું. લોકો ના પાડે રાખે, નહીં થાય, આપણે ચોટી પડવાનું, મચી પડવાનું. એવી બાબતમાં તમે મચી પડો કે જેમાં ખરેખર થવાનું જ ન હોય, એ જુદી વાત થઈ. હું ઘણી વાર એવું ઉદાહરણ આપું છું, જુવાન જેવા મિત્રો બધા અમારા આવે ને એને ખાસ કહેતો હોઉં છું કે તમે ટ્રેડમિલ ઉપર 1000 કિલોમીટર હાલો, ટ્રેડમિલ લઈ લ્યો જીમમાં, અને 1000 કિલોમીટર ધડબડાટ 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 હાલવા માંડો, ફાસ્ટ વોકિંગ કરીને દોડવા માંડો, શૂઝ બુઝારા પહેરીને, તો પહોંચો ક્યાં? બરાબર, તમે 1000 આવી લઈ તો બતાવે જ છે નું મીટર, પહોંચ્યા ક્યાં? તો કે 0.
તો મિત્રો ખોટી જગ્યાએ તમે આ બધી ખંત ને પ્રયત્નો ને ધગસ ને બધું લઈને ચોટી જાઓ. તમે હમણાં એમ કહો કે ભાઈ હા હા આ હવે મને સમજવા મળ્યું, મારે ઐશ્વર્યારે જ લગ્ન કરવા હતા. પણ આ ખંત ને ધગસ વાળી વાત આ સાહેબે કીધું કે મચી પડો, ભલે ના પાડે, ભલે ના પાડે, તૂટી જ પડો. એટલે બોલા 5 સિક્યુરિટી ગાર્ડ અમિતાભના જલસામાંથી બહાર આવીને તમને તૂટી જ પડે તમારી પાસે. એના લગ્ન થઈ ગયા, એને બાળક થઈ ગયું, એ મોટી થવા માંડી દીકરીએ. હવે તમે એમ કહો કે ના ના આપણે ચાન્સ લેવાની વાત હતી, આ તો કીધું હતું કે ના પાડે તોય હા તો પાડવાની જ, ગમે એમ કરીને હા પડાવવાની, એમ ન હાલે. એટલે આ ટ્રેડમિલ વાળું ઉદાહરણ આપું છું. આમાં કંઈક વાર ખોટા ઊંધા સરનામે પહોંચી જાય આખા આખો મેસેજ, જ્યાં તમે કેમ પહોંચવાનું જ નથી એવી જગ્યાએ ખોટે ખોટા 1000 કિલોમીટર દોડી જાઓ તો તમે ક્યાંય નહીં પહોંચો. પણ એકચ્યુઅલ તમે 1000 કિલોમીટર સુરતથી ચાલવાની શરૂઆત કરો તો મુંબઈ વટી જાઓ, સોમનાથ પહોંચી જાઓ. સાચું કે ખોટું? બરાબર. કારણ કે દિશા પણ મહત્વની છે ગતિની સાથે. કઈ દિશામાં પ્રયત્ન કરો છો, સાચી દિશામાં કરો છો, ખોટી દિશામાં કરો છો, કોકને પાડી દેવા કરો છો કે ઉપર ઉઠવા કરો છો? મારું નિરીક્ષણ એવું છે મિત્રો કે જે માણસ પાસે બધું જ જતું રહ્યું છે ને, જેને હાવ દિવાલ સરસો કરી દીધો હોય ને, તમે વર્ષો જૂની એક વાર્તા છે ભારતીય ઉપનિષદોમાં કહેવાયેલી, વર્ષો જૂની, કે એક નગરશેઠ હતા અને બધી જ સંપત્તિ એક પછી એક એક પછી એક જવા માંડી ને પૈસા ગુમાવવા માંડ્યા અને કોઈ રીતે મેળ ન પડે ને કુટુંબ આખું ફૂટપાથ ઉપર આવી ગયું ને આમ ધન ધન માટે ભીખ માગવી પડે એવી હાલત થઈ ગઈ ને અંતે સ્મશાનમાં ધોણીમાં જે ખીચડી પડી હોય ને, ધોણીની ખીચડી, કારણ કે ભીખે ન મળી એવી હાલત થઈ ગઈ, એ ધોણીની ખીચડી છે એ શેઠ, એટલે ત્યારે તો શેઠ થયા જ નહોતા, ખાલી કહેવા પૂરતા શેઠ કે છોકરાઓ ભૂખ્યા છે તો ધોણીની ખીચડી હું લેતો આવું, આ કોઈ સ્મશાનનું કંઈ અન્ન લે નહીં ઘરમાં અડે નહીં, એ ખીચડી લઈ આવ્યા. અને એ ખીચડી પોતાના નાના બાળકો રમતા હતા એની સામે હજી મૂકી ખાવા માટે ત્યાં બે આખલા ઝઘડતા ઝઘડતા આવ્યા અને આખલાના પગ લાગ્યો, આખલાની સામે જવાય નહીં એટલે ખીચડીએ ઢોળાઈ ગઈ ને હાંડલી ફૂટી ગઈ. અને શેઠે એના પત્નીને કીધું કે હવે હારા દિવસો આવશે. એટલે પત્ની કહે કે હું હારા દિવસો આવશે, તમે વિચાર કરો, આપણે એક જમાનામાં હવેલીમાં રહેતા હતા, અત્યારે આવી હાલત થઈ ગઈ કે આ સ્મશાનની ખીચડી ભિખારીએ ન ખાય, એના આપણે ભૂખથી એવા ટળવળીએ છીએ કે એ ખાવાનો વારો આવી ગયો ને એ પેટમાં ન પડી, એ જતી રહી, હવે શું સારા દિવસો આવશે. એટલે શેઠે એના પત્નીની માથે હાથ મૂકીને કીધું કે આનાથી ખરાબ દિવસો શક્ય છે એટલે હવે સારા દિવસો આવશે. હવે આનાથી નીચે જ જઈ શકાય એમ નથી, આ પૂરું થઈ ગયું, એન્ડ પોઈન્ટ આવી ગયો, આમાં મરી જવાનો, તૂટી જવાનો, હારી જવાનો એન્ડ પોઈન્ટ થઈ ગયો, આનાથી નીચે નહીં જઈ શકાય એટલે ઉપર જ ઉઠવાનો વારો આવશે. હવે આ જે તળિયું જે બતાવવું હતું ભગવાને આપણને બતાવી દીધું, હવે એની કસોટી પૂરી થવા છે, હવે આ તળિયાથી આપણે ઉપર જ ઉઠવાની યાત્રા થશે, કારણ કે અહીંથી જે થશે એ ઉપર થશે, અહીંથી પાલી ચોખ્ખાઈ આવશે હાથમાં તો એ ઉપર ના આવશે, કારણ કે સ્મશાનની ખીચડીથી તો એ મોંઘા જ ગણાશે. તો મિત્રો આ આટલા આપણા વારસાની વાર્તા છે. હું નાનો હતો ત્યારે મારી માયા કીધેલી વાર્તા મેં તમને અત્યારે કહી, એ જ વાત છે કે જે મોટા મોટા મેનેજમેન્ટના ફિલોસોફરો થિંકરો સેમિનારમાં એક જણાને બેહાડવાના 40,000 રૂપિયાની ટિકિટ લઈને કહે છે, આ એ જ વાત છે કે જે આપણા વારસામાં મફત કહેવાયેલી છે. કે મિત્રો સફળ એ થાય છે કે જે દિવાલ સરસો થઈ ગયો હોય, હારી ગયો હોય, થાકી ગયો હોય, તમામ હથિયારો છીનવાઈ ગયા હોય, કારણ કે એની પાસે હવે જગ્યા જ નથી પાછા ફરવાની, એટલે એ હામો પ્રતિકાર કરશે. જો એ પ્રતિકાર કરવા નીકળો ને તો એ જીતવાનો જ છે, કારણ કે એને ગુમાવવાનું કંઈ બચ્યું જ નથી. આ સમજી લેજો. રેવેનન્ટ નામની એક ફિલ્મ આવી હતી, ઓસ્કાર એવોર્ડની સિઝન છે તાજી, હાઉ લિયોનાર્દો દી કેપ્રિયોને એમાં ઓસ્કાર મળ્યો હતો. એ લિયોનાર્દો દી કેપ્રિયો જેને ટાઇટેનિક નામની પિક્ચર 21 વર્ષ પહેલાં કરી હતી, જે લગભગ બધાએ જોઈ હશે, કારણ કે ભારતમાં તો બહુ ચાલેલી, અને ત્યારે બધા કહેતા હતા કે આને ઓસ્કાર મળશે, ન મળ્યો. પછી બીજા હારા હારા ડાયરેક્ટરો આને પિક્ચર કર્યા, હવે ઓસ્કાર મળશે, હા નવો સૂટ સીવડાવે પાછો જાય, હવે ઓસ્કાર મળશે. દરેક વખતે હારા હારા સૂટ સીવડાવે ને જાય ને બેસે ને ઓસ્કાર બીજા કોકને મળે. કેટલા બધા ટોચના ડિરેક્ટરો હોલિવૂડના કહેવાય, સ્પિલબર્ગ, નોલાન, સ્કોર્સેઝી, તમામની પિક્ચર, ટેરેન્ટિનો, બધી કપરીઓ કરે, સારામાં સારો રોલ કરે, મહેનત કરે, સમહો ઓસ્કાર એવોર્ડ મળે જ નહીં. હાલત એવી થઈ ગઈ કે પછી તો બધા બીજા જે હરીફના નામ આવે ને ભેગા, 5 જણાના નોમિનેશન હોય, એમ કહેવા માંડ્યા કે હવે કાંઈ વાંધો નહીં, હવે એમ કરો કે આ ડિઝર્વિંગ છે, આ હવે ઘોડો થઈ ગયા માણસના, જુવાનીના 20 વર્ષ પૂરા થઈ ગયા, અમારા નોમિનેશન કેન્સલ કરો પણ આને ઓસ્કાર આપો. પણ એમ તો કંઈ કમિટી ઓસ્કાર આપે નહીં, નોમિનેશન તો રાખે જ બધા.
અંતે 21 વર્ષની તપસ્યાના અંતે આ રેમેનન્ટ પિક્ચર માટે લિયોનાર્ડો ડી કેપ્રિયોને ઓસ્કાર મળ્યો ને, હું જ્યારે વડોદરા જતો હતો અને મોબાઈલમાં હું ઓસ્કાર એવોર્ડ જોતો હતો હોટસ્ટારમાં ચાલુ કરીને, અને એ વખતે હોટસ્ટારમાં વચ્ચે વચ્ચે સિગ્નલ કપાય એટલે મેં ન્યૂઝ સાઇટ ચાલુ કરી શું થયું એ જોવા માટે, તો સીએનએને હેડલાઇન મારી હતી ન્યૂઝની, ફાઇનલી ઓસ્કાર ગેટ્સ લિયોનાર્ડો ડી કેપ્રિયો. લિયોનાર્ડોને ઓસ્કાર મળ્યો એમ નહીં, ઓસ્કારને લિયોનાર્ડો મળ્યો. એવોર્ડ કરતા માણસનું મૂલ્ય વધી ગયું, એની કેપેસિટી એવડી કરી નાખી એને. એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને કહું, આપણે ભલે કદર નથી કરતા પણ આપણા બહુ મોટા આઇકોન કહેવાય ખરેખર મહાત્મા ગાંધી, આપણા સિવાય આખી દુનિયા કદર કરે છે. જેટલા વડાપ્રધાનો જેટલા આવે, ચીનમાંથી આવે તો પણ અને ઇઝરાયલમાંથી આવે તો પણ, એક ડેસ્ટિનેશન તાજમહલ હોય ને બીજું ડેસ્ટિનેશન તાજમહલ તો મોજ કરવા માટે, ફોટો પડાવવા માટે વાઇફારે આવ્યા હોય એટલે, પણ બીજું ડેસ્ટિનેશન ગાંધી આશ્રમ હોય તમે જુઓ એક કે એક ઇન્ટરનેશનલ મહેમાનોમાં. પણ આપણને વળી ગાંધીજીએ તો આપણું કંઈ બગાડ્યું નથી, પણ આપણે ગાંધીજીને બગાડી નાખ્યું એના જેવું છે. પણ તમે કલ્પના કરો કે આપણે બીજી બધી ગાંધીજી યારે કોકને વાંધો હોય ભૂલ હોય એ ડિબેટમાં નથી પડવું, તો બીજી કથા બેહાડવી પડે એના માટે. પણ મારો મુદ્દો એટલો જ છે, આપણા તો આઈકોન જ છે, એમાં તો કંઈ નાનો પડી શકો. આપણે આપણા ઘરના બાપુજી અમે ધખતા હોય અને દલીલ કરતા હોય એટલે કંઈ બાપુજી બાપુજી થોડા મટી જાય છે. પાંચ ભૂલ એનાથી જ થઈ હોય ને, આપણે એને ખીજાતા હોય, તમને હમત ન પડે આવું ન કરાય, તમે અમે ઉગીને ઊભા થયા છીએ, તમને આટલા મોટા થઈ ગયા સમજાતું નથી, એને કારણ કે બાપ તો નથી બાપ મટી જતો. મહાત્મા ગાંધીને નોબેલ પીસ પ્રાઇઝ ન મળ્યું, નથી જ મળ્યું. એનાથી વધારે લાયક કોણ હોય? યાસર અરાફતને મલાલાને મળી જાય ને મહાત્મા ગાંધીને ન મળે શાંતિ માટેનો એવોર્ડ? એવું તો ખરેખર અન્યાય જ છે કાયદેસરનો. ગાંધીજીને કે એવોર્ડ બેવોર્ડની પડી નહોતી, તો સરદારે કીધું હતું કે ભાઈ બાપુ બે પોલીસવાળા ભેગા રાખો, તમારી માથે ધમકી છે, તો એ તો ખુલ્લી છાતીએ પ્રાર્થના કરવા બેઠા હતા. એ અભય છે ને, એ તાકાત છે. આપણને એકાદો ફોન આવે જોઈએ રાતના 3 વાગે, જોઈ લેવાનો હે તને બરાબર, પછી આપણે ખુલ્લી છાતીએ પ્રાર્થના કરવા બેસીએ ટોળાની વચ્ચે. તો નોબેલ પીસ પ્રાઇઝનો રિસર્ચ કરો ને તમે, જેટલા લોકોને મળ્યું ને એમાંથી 86% લોકોએ ગાંધીજીનું નામ લીધું છે એની સ્પીચમાં. એટલે નોબેલના શાંતિ પુરસ્કાર કરતા ગાંધીનું નામ મોટું થયું. એક એવોર્ડની ભૂખ તમને હોય તો તમારી કેપેસિટી એવડી કરી નાખો કે એવોર્ડ તમારાથી નાનો થઈ જાય. આ ઓસ્કારવાળી વાત છે. એ રેમેનન્ટ ફિલ્મ જેણે કરી એમાં આ જ પ્લોટ હતો, વન્સ મોર જિંદગીવાળો, કે પત્ની ગુજરી ગઈ હોય છે અને એકના એક દીકરાને લઈને એ માણસ યાત્રા કરતો હોય છે બરફના મેદાનમાં, અને એમાં એક વિલન છે એ એના દીકરાને મારી નાખે છે, ઓલો ના પાડે છે, બહુ ના પાડે છે કે તું, અને ઓલાને દાટી દે છે મારીને, આ હીરોને દાટી દે છે, છોકરાને મારી નાખે છે. અને પછી ઓલો ઊભો થઈને વેર લેવા માટે પાછો આવે છે ને, સરસ વેરની વાર્તા છે, મજા આવે એવી, એન્ટરટેનમેન્ટ, ધડબડાટીવાળી, પ્રતિશોધવાળી, બદલાવાળી. પણ મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે ઓલો જ્યારે વિલનને પકડે છે, ઓલો કે તું બેઠો કેવી રીતે થયો, મેં તને જીવતો દાટી દીધો હતો, વાથે માટી નાખી દીધી હતી આવા બરફના તોફાનમાં. એટલે ઓલો વિલન સામે જઈને એમ કહે છે કે ભાઈ મારે તો બેઠા થવું જ પડે ને, કારણ કે હું મારી નબળી કળી એક જ હતી કે મારો એકનો એક દીકરો, એક જ સંતાન હતું, પત્ની તો ગુજરી ગઈ છે, તે એને જ મારી નાખો, પૂરું થઈ ગયું, હવે મારે કંઈ ગુમાવવાનું પૂરું થઈ ગયું, હું મરી જાઉં, મારે એક જ હવે મુદ્દા હતો કે ભાઈ 1 પોઈન્ટ પ્રોગ્રામ કે તને પકડી લેવો ગમે ત્યાંથી. માણસ જ્યારે સાવ ખતમ થઈ જાય ને ત્યારે વન્સ મોર થાય થાય ને થાય જ, ખતમ થઈ જવું એ એની નિશાની નથી, એ બાઉન્સ બેકની નિશાની છે. છેલ્લા અંતભાગમાં આપણે આવ્યા, હું પછી આમ વન્સ મોર કરવા માટે હું તો પડે ને, સવારે ઉઠે પ્રભાત થાય ને ઓલો સુરત નવું એકાઉન્ટ બનાવે તે એના માટે. પણ સરસ, તમે બધા આમ અણનમ આમ બધા બેઠા છો એ જોઈને આનંદ થાય, મિત્ર અડધા ખાલીએ થઈ ગયા હોય ઘણી વાર એવા દ્રશ્યો થાય, પણ આ ખરેખર આમ જકડાઈને બેઠા છો બધા મિત્રો, એટલે હું આ વાત કહું છું. એપલના ફોન બધાને બહુ ગમે ને, એપલના આઈપેડ ગમે ને, પ્રીમિયમ કંપની છે, બ્રાન્ડ બહુ મોટી છે, વંશવરનું એ પણ ઉદાહરણ છે, સૌથી સરસ ઉદાહરણ છે બિઝનેસની દુનિયામાં. મંદી આવે જાય, સાયકલ છે, ચકડોળ છે, તેજી આવે એમ મંદી આવે. અમારે એક ડૉક્ટર સાહેબ છે રાજકોટમાં, એને કોઈક દર્દી પૂછવા જાય ને, સાહેબ 1 પોઈન્ટ જવાબ સીધો, એક જ લાઈનનો જવાબ, જેની ઇફેક્ટ હોય એની સાઈડ ઇફેક્ટ હોય, આડી ઉવળી કંઈ વાત જ નહીં. નામ દઈને કહું, ડૉક્ટર રાજેન્દ્ર લાલાણી, મારા તો સગા ભાઈ થાય, ડૉક્ટર રાજુ લાલાણી એનું નામ.
એને કમે પૂછો કે સાહેબાની સાઈડ ઇફેક્ટ થાય એટલે એમ જ કે હા ઇફેક્ટ હોય એની સાઈડ ઇફેક્ટ હોય એટલે એમાં થાય જ કંઈક તો ગુમાવવું પડે કંઈક મહેનત કરવા માટે છોડવું પડે. એટલે તમે એમ કહો કે મંદી આવે તો કે મંદી આવે જ શું કામ કારણ કે તેજી આવે અમાસ આવે તો પૂનમે આવે સતત પૂનમ રહે એવું તમે ઈચ્છતા હો તો મજા ન આવે પૂનમની એટલે તો લગ્ન પછી માણસોને મજા નથી આવતી. ઓલું તો આમ ક્યારેક મળવાનું હોય ક્યારેક વાતું થાય ક્યારેક ભેગા થવાનું થાય ક્યારેક ફિલ્મ જોવા જવાનું થાય ક્યારેક ભેગા જમવાનું થાય એટલે વચ્ચે વચ્ચે આમ ચાંદો દેખાય ને જતો રહે ઝબુક ઝબુક થાય પછી પરમનન્ટ આવી જાય હેલોજનની જેમ સામે તો આંખ વંજાઈ જાય. એટલે પછી કે પહેલા જેવી મજા નથી આવતી.